जय श्री कृष्ण विद्यार्थी मित्रों, जय महादेव, वेलकम। आपने तैयारी करी है NMMS परीक्षा अने जेमा आज आपणे विभाग एक में हरोल में क्रम ए विषय भणीशुं। तो तमे तैयार छो ने? आ वीडियो जोईने तमने सरस लागे, तमने कई जाणव जेवुं लागे तो एक कॉमेंट अवश्य करशो। अने एनी पहला हाँ बराबर लाइक करी दियो। तो जो आप शुरू करे हरोल में क्रम, आ प्रश्न में एवं पूछा कि एक विद्यार्थी कतार में बने बाजू थी क्रम गणता 37मो थाय छे तो तेनी साथे बीजा केटला विद्यार्थीओ उभा हशे? ऑप्शन छे 73, 37, 36 अने 72। हवे जो प्रश्न बराबर समझिए, आपणे विद्यार्थी ओ लाइन में उभा छे अने एमां एक विद्यार्थी बंने बाजू थी 37मो क्रम थाय छे, बंने बाजू थी आगळथी गणो तो पण 37 अने पाछळथी गणतरी करीए तो पण 37, एटले के 37मो क्रम बे वखत आवशे। અને પછી માંગ્યું છે શું? તેની સાથે બીજા કેટલા વિદ્યાર્થીઓ ઊભા હશે, એટલે એ વિદ્યાર્થીને આપણે ગણવાનો નથી। તો આવા પ્રશ્નો હોય ત્યારે શું આપણે કરવાનું કે વિદ્યાર્થીનો ક્રમ કેટલામો છે? તો કે 37મો છે। તો 37 વત્તા 37 એટલે આગળથી પણ 37 અને પાછળથી પણ 37, તો 37 ને 37 થશે કેટલા? 74। હવે આ વિદ્યાર્થી બે વખત ગણાય છે એટલે એમાંથી આપણે એક બાદ કરી દઈએ તો થશે કેટલા? 73। એટલે કે આ હરોળની અંદર કુલ 73 વિદ્યાર્થીઓ છે। પણ પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે એ વિદ્યાર્થીની સાથે બીજા કેટલા વિદ્યાર્થીઓ છે? તો એની સાથે બીજા વિદ્યાર્થી ગણવા માટે ફરી પાછા એક બાદ કરીએ તો થશે 72। એટલે કે કુલ વિદ્યાર્થી 73, પણ 37મા ક્રમના વિદ્યાર્થીની સાથે બીજા 72 વિદ્યાર્થીઓ છે એ ઊભા હશે। બીજો પ્રશ્ન, કવિતા નામની એક છોકરીઓની હરોળમાં ડાબી બાજુથી 15મા ક્રમે અને જમણી બાજુથી 13મા ક્રમે છે તો તે હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે? હવે જુઓ, અહીંયા પણ આપણે આગળના પ્રશ્નની જેમ જોઈએ તો કવિતાની ગણતરી બે વખત થયેલી છે, ડાબી બાજુથી 15મો ક્રમ છે અને જમણી બાજુથી 13મો ક્રમ છે। તો શું કરવાનું આપણે કે આ 15 અને 13નો સરવાળો કરીશું, તો 15 વત્તા 13 એટલે થશે કુલ 28। પરંતુ કવિતાની ગણતરી બે વખત થાય છે એટલે એક આપણે બાદ કરી દઈએ તો મળે આપણને 27। પ્રશ્ન છે તો તે હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે? તો એ હરોળમાં કુલ 27 છોકરીઓ હશે। વધુ એક ઉદાહરણ આપણે જોઈએ, એક હરોળમાં 13 વિદ્યાર્થીનીઓ ઊભી છે, બરાબર સમજજો, જેમાં પાયલ 6ઠા ક્રમે ઊભી છે તો તેની પાછળ બાકી રહેલી વિદ્યાર્થીનીઓમાં બરાબર વચ્ચે રહેલી વિદ્યાર્થીની પહેલેથી કયા ક્રમે ઊભી હશે? આ બધા પ્રશ્નોમાં તમારે બરાબર રકમ 2-4 વખત વાંચવાની, કારણ કે માનસિક કસોટીના પ્રશ્ન છે એટલે તમારે માત્ર એમાં તાર્કિક રીતે વિચારવાનું છે, બહુ લાંબી ગણતરી નથી। કુલ 13 વિદ્યાર્થીનીઓ છે, જો આપણે ગણતરી કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 વિદ્યાર્થી થઈ ગઈ। હવે પાયલ 6ઠા ક્રમે છે એટલે 1, 2, 3, 4, 5, 6
અહીંયા પાયલ ઊભી છે, સમજી લો કે આ પાયલ છે, બરાબર છે. હવે આગળ આપણે શું કીધું છે, તેની પાછળ બાકી રહેલી વિદ્યાર્થીની, હવે જે પાછળ આ બાકી રહી ગઈ છે એમાં આપણે વચ્ચેનો ક્રમ જોવાનો છે. બાકી રહેલી વિદ્યાર્થીનો બરાબર વચ્ચે રહેલી વિદ્યાર્થીની પછી પહેલેથી ક્રમ જોવાનો. તો બાકી કેટલી વિદ્યાર્થીની છે, હવે 1 2 3 4 5 6 7, 7 છે, એટલે ચોથો જે ક્રમ આવે એ બાકી રહેલી વિદ્યાર્થીનીઓમાં બરાબર મધ્યમાં થાય. પરંતુ આપણી પાસે માંગ્યો છે પહેલેથી ક્રમ, તો હવે આ ક્રમે જે વિદ્યાર્થીની છે એનો પહેલેથી ક્રમ કેટલામો, 1 2 3 4 5 6 7 8 9 10, તો 10મો ક્રમ એ પાયલ પછીથી બરાબર વચ્ચે રહેલી વિદ્યાર્થીઓનો પહેલેથી ક્રમ છે. વધુ એક ઉદાહરણ લઈએ, આ ઉદાહરણની રકમ મોટી છે, જુઓ રકમ જોઈને તમે ગભરાઈ જશો, પરંતુ ગણતરી સરળ છે. વિચારીએ, દોડની સ્પર્ધામાં 5 વિજેતાઓ લાઇનમાં યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા નથી, એટલે કે દોડની રમત પૂરી થઈ અને વિદ્યાર્થીને 5 નંબર આપવામાં આવ્યો, પછી એ વિદ્યાર્થીને લાઇનમાં ઊભા રાખ્યા, તો એ લાઇનમાં જે એમનો વિજેતા ક્રમ છે એ પ્રમાણે ઊભા નથી. ચોથા નંબરનો વિદ્યાર્થી ત્રીજા ક્રમે ઊભો છે, ત્રીજા નંબરનો વિદ્યાર્થી પહેલા ક્રમે, પાંચમા નંબરનો વિદ્યાર્થી બીજા ક્રમે, પ્રથમ નંબરનો વિદ્યાર્થી ચોથા ક્રમે ઊભો છે, તો બીજો નંબર જેનો આવ્યો છે એ વિદ્યાર્થી કયા ક્રમે ઊભો હશે? બહુ સરળ છે. જો પહેલા આપણે 5 ક્રમ આપી દઈએ, તો 1 2 3 4 5 આ લાઇનની અંદરના ક્રમ છે. હવે જુઓ વિદ્યાર્થીઓનો વિજેતા ક્રમ જોઈએ, તો શું કીધું છે, ચોથા નંબરનો વિદ્યાર્થી ત્રીજા ક્રમે ઊભો છે, એટલે કે અહીંયા જે વિદ્યાર્થી ઊભો છે એનો રમતમાં ચોથો નંબર એવો છે, ત્રીજા નંબરનો વિદ્યાર્થી પહેલા ક્રમે ઊભો છે, એટલે અહીંયા જે છે એ ત્રીજા ક્રમ નંબરનો છે વિજેતા, પાંચમા નંબરનો વિદ્યાર્થી બીજા ક્રમે, તો અહીંયા આવી ગયો પાંચમા નંબર પર, પ્રથમ નંબરનો વિદ્યાર્થી ચોથા ક્રમે, એટલે પ્રથમ નંબરનો વિદ્યાર્થી છે એ ક્યાં આવે છે, તો કે ચોથો ક્રમ, એટલે કે અહીંયા છે. તો બીજા નંબરનો વિદ્યાર્થી કયા ક્રમે હશે, બીજા ક્રમનો વિદ્યાર્થી કયા ક્રમે ઊભો હશે? તો આપણે જોઈ શકીએ છીએ કે હવે માત્ર છેલ્લો ક્રમ બાકી છે, એટલે કે પાંચમો ક્રમ બાકી છે, તો બીજા ક્રમનો વિદ્યાર્થી પાંચમા ક્રમે ઊભો હશે. તો આ રીતે આપણે રોળમાં ઊભેલા વિદ્યાર્થીઓનું સ્થાન નક્કી કરી શકીએ છીએ. તો આવી જ રીતે આગળ પણ આ પરીક્ષાની તૈયારી આપણે કરતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.